बोलो स्वामी नारायण भगवान की। श्री लक्ष्मी नारायण देव की। श्री गोपीनाथ जी महाराज की। श्री कष्ट भंजन देव की। जय Swaminarayan।
स्वामी नारायण स्वामी नारायण स्वामी
श्री स्वामी नारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री राधा रमण देव की जय। श्री मदन मोहन जी महाराज श्री गोपीनाथ जी महाराज श्री विघ्न विनायक देव श्री कष्ट भंजन देव श्री पांसो परम सर्वावतारी सर्वोपरि इष्टदेव स्वामीनारायण भगवान जिमना आशीर्वाद अने जिमना अमोघ ऐश्वर्यना प्रतापे आ धरती तीर्थ बनी छे। दादामां प्रताप जेमनी दृष्टिथी आज दिवस सुधी अविरत व्या करे छे एवा मूल अक्षर मूर्ति योगीवर्य गुरुदेव गोपाळन स्वामीना चरणोमां आपणे सौ वंदन करिए। સાળંગપુરના સીમાડા પણ જેના સીમાડામાં પણ જેના પ્રતાપથી દુઃખ આવી નથી શકતું
જેમના દર્શન માત્રથી કષ્ટો દૂર થાય છે, એવા આપણા સૌના વાલા વાલા કષ્ટબંધન દેવી હનુમાનજી મહારાજ દાદા, એમના 170માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે, એટલે દાદાના સાળંગપુર હનુમાન દાદાના 170માં બર્થડે નિમિત્તે, જેમના આશીર્વાદથી આ સરસ મજાનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે, એવા પૂજ્યપાદ અમારા ગુરુવર્ય પૂજ્ય, અમારા અતિ સ્નેહી એવા પૂજ્યપાદ સુખદેવ સ્વામી, સભાનું સરસ સંચાલન કરી રહેલા વાલા જગત સ્વામી, બોટાદથી પધારેલા પૂજ્ય શાંતિ સ્વામી, અમારા મુનિ સ્વામી, પૂજ્ય અમૃત સ્વામી આદિ સંતો, બહુ જન્મના પુણ્ય હોય ત્યારે દાદાનો પાટોત્સવ કરવાનો લાભ મળે, પણ આજે મને કહેવા દો કે ખાલી પુણ્ય કરી નથી મળતો, આવા સાધુની કૃપા થાય તો મળે. પુણ્ય તો આટા મારે આઘા આઘા, કંઈક સદગુરુની કૃપા થાય, સાધુની મહેર દ્રષ્ટિ થઈ જાય તો આવો લાભ મળે. એવા પાટોત્સવના અને કથાના મુખ્ય યજમાન પ્રવીણભાઈ જય કૃષ્ણભાઈ ત્રિવેદી બ્રાહ્મણ છે, અને બીજા અમારા બધા સાધુના લાડલા એવા બીજા પ્રવીણભાઈ પાછા, કેવો યોગ છે. પ્રવીણભાઈ વાઘજીભાઈ પટેલ એક મુંબઈનો મોજીલો, એક લંડનનો લાઈટ ગયો, આ બે ભેગા થઈને ગોપાળાનંદ સ્વામીના લાડલા હનુમાનજી મહારાજનો પાટો શું ઉજવવા આવ્યા છે. દાદાના એકદમ નજીકના ભક્તો બેઠા છે, દાદાના ભક્તો, અમારા કિશોર કાકા છે, અમારા કલેક્ટર સાહેબ છે, અમારા ગામના પણ બધા ઘણા ભક્તો બેઠા છે, આજુબાજુના ગામના પણ તમામ ભક્તો, સર્વને મારા વંદન છે. જય સ્વામિનારાયણ. બોલો બોલો, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. આ દાદાની ભૂમિ છે. હમણે છે ને બધા બહુ મોટા મોટા પોલીસ ઓફિસરો આવ્યા હતા, બે દિવસ પહેલા ભાવનગરથી ને બોટાદથી ને બધે દાદાને પગે લાગતા હતા, ને પછી મને કે અમારા દાદા કહેવાય. એટલે પછી મેં કીધું ભગવાન છે ને એ બહુ મોટા છે, આપણો અવાજ પહોંચતા પહોંચતા તો આપણે આપણી આયુષ કોઈ પતી જાય ત્યારે માંડ પોગે, અને આ હનુમાન દાદા છે ને ફોજદારી કોરત એ દંડા વાળી જ કરે, તરત કામ થાય. અને હનુમાનજી મહારાજની આ ભૂમિ જ્યાં યમરાજને પણ આવવાની હિંમત નથી હાલતી, આ ઓર્ડર નથી અહીંયા, યમરાજ આવી ન હોય કે દાદાના પરિસરમાં. એને રામના કામ કર્યા, એને શ્યામના કામ કર્યા, એને ઘનશ્યામના કામ કર્યા, એવા કષ્ટભંજન દાદા છે. સાળંગપુરની ધરતી ઉપર તમે બધા જો છો. કાકા હું તો લંડન ગયો તો છાતી ઠોકી ઠોકીને મેં કીધું છે, ભારતમાં નહીં પણ આખી ધરતી ઉપર આંટો મારી આવો, સાળંગપુર જેવો હનુમાન ક્યાંય તમને નહીં જડે. આ
ત્યાં હનુમાનજીની કથાના યજમાન અમારા પ્રવીણભાઈ જ હતા. અહીંયા બે પ્રવીણ ભેગા થયા અને હનુમાનજી પ્રવીણ જ છે, ખબર તમને? પ્રવીણ એટલે નિપુણ, ચતુર, હોશિયાર. છતાં સ્વામીએ પહેલો જ મંત્રમાં લખ્યું, નીતિ પ્રવીણ નિગમા રાજા ધીરાજ રઘુનાયક મંત્રી સિંદૂર ચિખલે દુઃખને ટાળના હનુમાનજીના ચરિત્ર ખાલી રામાયણમાં નથી લખાણા. દાદાની કથા કરવાની હોય એટલે અભ્યાસ તો કરવો પડે. વેદમાં પણ હનુમાનજીનો ઉલ્લેખ છે, એના મહિમાનો ઉલ્લેખ છે. પદ્મ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ભાગવત, સત્સંગી જીવન અને રામાયણ તો હોય જ. એટલે હું ઘણી વખત કહું, જેને હનુમાન હારે ન બને ને એને કોઈ નારે ન બને. નીતિમાં પ્રવીણ છે, બુદ્ધિશાળી છે. એટલે તુલસીદાસજીએ લખ્યું, બુદ્ધિમતામ વરિષ્ઠા, બુદ્ધિશાળીમાં શ્રેષ્ઠ બુદ્ધિશાળી. અને કળિયુગની અંદર હાજરા હજુર જો કોઈ દેવ હોય, કોઈ સાળંગપુરમાં હનુમાન દાદા છે. અમારા સંતોએ ગાયું છે, આજ કળિયુગમાં તાળી વગાડી જાઓ, કળિયુગમાં પરચારે હનુમાનજી કષ્ટ સાળંગપુર તેરે જાતરાનું નામ છે, સાળંગપુર તે જાતરાનું નામ છે, સાળંગપુર તે યાતરાનું નામ છે, સાળંગપુર તે યાતરાનું નામ છે. દેવ કષ્ટ ભંજનનું નામ છે, દેવ કષ્ટ ભંજનનું નામ છે. હિતો ભક્તોનો નાથ પૂરે આમ હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે. યાદ કલયુગમાં પરચા બીજા સાંભળે કે ન સાંભળે પણ હનુમાન દાદો તરત સાંભળે છે, તરત.
કારણ એનું ઈ છે, ગઢા થાય ને એટલે કાન જાય, જાય કે ન જાય, આંખ જાય, પગ જાય, બુદ્ધિ રહે કે જાય,